नमस्कार, जय श्री कृष्ण, शुभ सवार बधा, मजा में हसो अने अहींथी मोकलवामां आवता विडियो बधा जोता ज हसो एवी आशा साथे आपणे आगळना विडियोनी शरूआत करीए। अहींथी जे कंई पण विडियो मोकलवामां आवे छे ए न समज पड़े तो बीजी वार जोजो तो पण न खबर पड़े तो अमने पूछजो, बराबर। एमने बेसी ना रहेशो, बराबर, कारण के बोर्ड की परीक्षा माटे आ इम्पोर्टंट दाखलाओ अहींथी थाय छे, बराबर। अने अभ्यासक्रम बाद करवामां आव्यो छे, ओछो करवामां आव्यो छे, एटले जे कंई पण तमने अत्यारे आपवामां आव्यु छे भणवामां एमांथी मोटे भागनुं परीक्षामां आवशे अने आवशे, एटले बधा ज टॉपिक तमने आवडवा जोईए, ए खूब ज जरूरी छे, बराबर। आपणे छेल्ले डिबेन्चरमां डिबेन्चरनी थोड़ी थीअरी जोई हती अने त्यारबाद डिबेन्चरना दाखला जोया हता, जेमां मळवाना बाकी साडा दाखला जोया हता, मळवाना बाकी हप्ता अंगे जोया हता, बराबर। हवे आपणे प्रीमियमथी डिबेन्चर बहार पड़वाना पण जोया हता। हवे त्यारबाद आपणे हवे जे दाखलो जोवाना छे ए महत्वनो छे, ए छे अगाउथी मळेल डिबेन्चर अंगे छे, बराबर। परीक्षामां पूछावानी शक्यता एटली बधी हुं नथी कहेतो, परंतु सेल मोडी वाला चेप्टर में आ टॉपिक बात करवामां आव्यो छे, अभ्यासक्रम में बात करवामां आव्यो छे आ वस्तु पर, परंतु डिबेन्चर में बात करवामां आव्यो नथी, एटले आपणे ए अभ्यास एनो जरूरथी करशुं, बराबर। तो अगाउथी मळेल हप्ता अंगे जे डिबेन्चर जे नी आमनोन छे ते आजे आपणे जोवाना छे। बधी आमनोन सेम ज रहेशे, परंतु केटलीक आमनोनोमां नवी विगत उमेराशे अने आंकड़ाओ उमेराशे, तो आपणे दाखलो जोईए एटले आपणे जे ख्याल आवे। उदाहरण नंबर 4 नो दाखलो पहेला जोईशुं, छेल्ले आपणे उदाहरण नंबर 3 पण जोयुं हतुं अने स्वाध्यायनो पण एना जेवो दाखलो जोयो हतो। हवे उदाहरण 4 जोईशुं। पंजाब लिमिटेड 100 एक एवा 11% 25,000 डिबेन्चर बहार पाड्या, जेना पर डिबेन्चर दीठ नाणा नीचे मुजब भरवाना हता। तो 100 डिबेन्चर 11% 25,000 डिबेन्चर, 11% डिबेन्चर 25,000, आ बहार पाड़ेला डिबेन्चर कहेवाय, बराबर। 100 नो भाव केटलो छे? 100 रूपिया नो भाव, एक डिबेन्चर नो भाव 100 रूपया। नीचे मुजब रकम मंगावामां आवी, अरजी वखते 30, मंजूरी वखते 35 अने प्रथम आपी हप्ता वखते 35। तो आपणे लखीए अरजी वखते, मंजूरी वखते अने प्रथम अने आखरी हप्ता वखते, बराबर। तो अरजी वखते 30, मंजूरी वखते 35 અને આપણી હપ્તા વખતે 35, 70, 30, 100 રૂપિયાનો ડિબેન્ચર અહીંયા થાય છે। બધા ડિબેન્ચરની અરજી આવી, એટલે કે જે બહાર પાડેલા ડિબેન્ચર છે તે જ મળી રહેશે, એટલે કે બહાર પાડેલા હતા આ રીતે તમે લખી પણ શકો, આપણે કેટલા દાખલામાં લખ્યું છે 25,000, બધા ડિબેન્ચરની અરજી મળી એટલે અરજી મળેલ અરજી પણ 25,000 જ છે, બરાબર। 800 ડિબેન્ચર ધારણ કરનાર જોગિંદરે મંજૂરી વખતે ડિબેન્ચરની બધી જ રકમ ચૂકવી દીધી, આ અત્યારે હવે આપણા માટે નવું છે, તો આપણે એને પણ લખીશું કે જોગિંદર નામનો એક ડિબેન્ચર ધારક છે, એણે 800 ડિબેન્ચર પર મંજૂરી વખતે જ બધી રકમ ભરી દીધી, એટલે અહીંયા લખીશું આપણે 800 અલગ ચોકથી લખું છું, અને અગાઉથી મળે હપ્તો કેવા હશે 800 ડિબેન્ચર પર, એને એવું કહેવામાં આવ્યું છે કે આ જોગિંદર છે એની પાસે 800 ડિબેન્ચર હતા, એને મંજૂરી વખતે બધી રકમ ભરી દીધી, એટલે કે આ તો સમયસર ભરી, આખી સમયસર ભરી, પરંતુ આ અહીંયા ભરવાનો સમય આવે તે પહેલા એને મંજૂરી વખતે પૈસા ના ભરી દીધા, એટલે મંજૂરીની આપણે બેંક વાળી એમ નોંધ લખશું ત્યારે આ 35 રૂપિયા ગુણ્યા 800 એડવાન્સ પણ મળી ગયેલા, એની નોંધ પણ આપણે કરવાની આવશે, બરાબર। એ આમનોનમાં આપણે જોઈએ કેવી રીતે આવે ત્યારે। ત્યાર પછી એવું કીધું છે કે 200 ડિબેન્ચર ધારણ કરનાર હરજીતસિંહે મંજૂરી અને હપ્તાની રકમ ચૂકવી શક્યા નથી,
હવે બીજો જે ડિબેન્ચર ધારક છે તેની પાસે કેટલા ડિબેન્ચર છે 200 એની પાસે 200 ડિબેન્ચર છે એને મંજૂરીના પણ નથી ભર્યા અને આખરી હપ્તાના પણ નથી ભર્યા આને કહેવાય છે મળવાના બાકી હપ્તા તો આ આપણને આવ્યું હતું પરંતુ આ આવ્યું નહોતું તો આપણે એ પણ શીખી લઈએ બરાબર આમનોન લખવાની શરૂઆત કરીશું પહેલી આમનોન આપણે સાડાથી લખશું અરજી વખતે બરાબર અરજી વખતે ની આમનોન લખીએ તો અરજી વખતે આમનોન શું આવશે પહેલી આમનોન બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર 25,000 ડિબેન્ચર ની અરજી આપણને મળી ગુણ્યા અરજી વખતે કેટલા રૂપિયા મળ્યા છે તો અરજી વખતે 30 રૂપિયા મળ્યા છે બરાબર તો 25,000 ગુણ્યા 30 હું કેલ્ક્યુલેટર લઈ આવું બરાબર અરજી ખાતે કેટલા 7,50,000 જ આવશે બરાબર ત્યારબાદ આપણે આગળ જઈશું બીજી આમદન આપે આની બાબત જે આવશે કે 25,000 ડિબેન્ચર પર 30 લેખે ડિબેન્ચર અરજીના નાણા મળ્યા તેના હવે 11% ડિબેન્ચર જે જમા છે તેને ઉધાર કરશું ડિબેન્ચર અરજી ખાતે ઉધાર કેટલા કરશું તો 25 જે છે તે જ બરાબર હવે આમાં કોઈ વધારાની અરજી એવું નથી તો જે ઉધાર છે તે બધા ક્યાં લઈ જવાના છે 11% ડિબેન્ચર ખાતે લઈ જશું પહેલામાં આપણે શેર મૂડી ખાતે લઈ જતા હતા તો આ રીતે બીજી આમદન પણ અહીંયા પૂરી થશે ત્યારબાદ આપણે ત્રીજી આમદન લખશું ત્રીજી આમદન થશે આપણી અરજીની કાર્યવાહી અહીંયા પૂરું થાય છે હવે જોઈશું મંજૂરીનું આમદન લખીએ મંજૂરી વખતે તો મંજૂરી વખતે આમદન લખીએ પહેલી આમદન સોરી ત્રીજી આમદન મંજૂરી વખતે સૌથી વધારે ગણતરી વાવ છે જોજો આ મહત્વની આમદન છે તો મંજૂરી વખતે મળવાનો બાકી હપ્તો પણ છે અગાઉથી મળેલો હપ્તો પણ છે હવે ક્યારે આ બંનેની ગણતરી લેવી એ પણ મહત્વનું છે તો અત્યારે એવું સમજો કે કંપની મંજૂરીના નાણાં શું કરે છે મંગાવે છે હવે કંપનીને અત્યારે ખબર છે કે ભાઈ જોગિંદર 800 શેર પર બધા જ પૈસા એડવાન્સમાં ચૂકી ગયો છે આપણને ચૂકી ગયો છે નથી ખબર અત્યારે કંપનીને એવું ખબર છે કે ભાઈ બીજો કોણ છે ભાઈ હરજીતસિંહ જે છે તે આ હપ્તાના નાણાં ચૂકવવાનો નથી અને મંજૂરીના પણ નથી ચૂકવાનો એવું ખબર છે ના નથી ખબર એટલે કંપની મંજૂરીનો હપ્તો મંગાવે છે ત્યારે કંપનીને એવું કંઈ જ ખબર નથી કે કોણ એડવાન્સમાં ભરવાનું છે કોણ આપવાનું પૈસા નથી બરાબર એ કંપનીને ખબર નથી એટલે કંપની એઝ ઇટ ઇઝ જેમ મંગાવવાના છે એમ જ મંગાવશે આમનો આવશે 11% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર કંપનીને કોઈ અંદાજ નથી એટલે કંપનીની ગણતરી જે પ્રમાણે થતી હોય તે પ્રમાણે કરશે 25,000 × 35 25,000 × 35 કરશું તો આવશે 8,75,000 કેટલા આવશે 8,75,000 હવે ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે ક્યાં લઈ જશે 11% ડિબેન્ચર ખાતે અહીંયા પ્રીમિયમ હોય તો આમદનમાં લેવાનું આવશે કે પ્રીમિયમ હોય તો કંપનીને ખબર હોય કે ભાઈ પ્રીમિયમ આપણે લેવાનું છે એટલે અહીંયાથી જામીનગીરી નિયમ ખાતે આવી શકે પણ અહીંયા પ્રીમિયમ એવું કંઈ નથી બરાબર એટલે અહીંયા કંઈ કંપનીને ખબર નથી હવે પરિસ્થિતિ બદલાઈ છે હવે આ નાણાં કંપનીએ મંગાવી તો લીધા પછી જ્યારે લોકો એના ડિબેન્ચર ધારકો પૈસા ભરે ત્યારે કંપની પાસે પૈસા આવશે કેટલા
तो कंपनी पास पैसा आवशे केटला एनी गणतरी करिए तो 25,000 डिबेंचर गणतरी जोजो व्यवस्थित ध्यान थी 25,000 × 35 लेके कंपनी ने 8,75,000 मळवा जोईए ये आपणे अहींया गणतरीमां लीधा केटला नथी मळता केटला नथी मळता तो मळवाना वाक्य उक्त कीधो छे के 200 शेर पर अंदर रकममां जोजो 200 शेर पर हरजीत सिंह 35 લેખે નાણાં ભરતો નથી મંજૂરી અને આખરી હપ્તાનો જો આખરી હપ્તા આવ્યો નથી એટલે આપણે આ જ જોઈએ મંજૂરી પર એને હપ્તાની રકમ ભરતો નથી તો 200 શેર પર 35 લેખે નથી ભરતો એટલે કેટલા ઓછા આવશે તો 200 × 35 કેટલા ઓછા આવશે 7,000 200 × 35 એટલે કે 7,000 અંદર ઓછા આવવાના એટલે કે આવશે કેટલા 8,68,000 કેટલા આવશે 8,68,000 પરંતુ સાથે સાથે 800 શેર પર આ તો સમયસર ભર્યા બરાબર કોણ શું નામ છે હરજીતસિંહ અને બીજો જોગિંદર તો જોગિંદરભાઈ આ તો ભર્યા સમયસર પરંતુ એની સાથે આ ભરતાની સાથે સાથે આ પણ મોકલી આપ્યા તો એનો મતલબ 800 શેર પર 35 લેખે આપણને વધારાના એડવાન્સમાં મળી ગયા બરાબર તો એ અંદર શું કરશું પ્લસ આ માઇનસ કર્યા તો 800 શેર × 35 28,000 આપણને એડવાન્સમાં મળ્યા એ અંદર શું કરશું પ્લસ 8,68,000 + 28,000 એટલે આવશે 8,96,000 એટલે હવે આમદન લખતી વખતે બેંકમાં પૈસા આવવાના કેટલા 8,96,000 આવવાના તમારા આન્સરમાં જોઈ લો તમે બરાબર કેટલા આપ્યા છે 8,96,000 આપ્યા છે યસ તો આ આપ્યા છે બરાબર તો 8,96,000 અંદર આપી દીધા છે જે હપ્તો મળવાનો બાકી છે 7,000 નો જે નથી આવ્યા તેને શું કહેવાશે મળવાના બાકી હપ્તા અથવા તો મળવાના બાકી ડિબેન્ચર ખાતે હું લખું છું મળવાના બાકી હપ્તા ખાતે ડિબેન્ચર પર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 7,000 તે 11% ના ડિબેન્ચર મંજૂરી ખાતે ડિબેન્ચર મંજૂરી કેટલાની છે 8,75,000 ની છે તો હવે સરવાળો કરશો તમારો તફાવત અંદર આવશે કેટલાનો ખબર 28,000 નો આવશે ગણતરી કરો તો 28,000 જે વધારાના આવ્યા તે સાના આવ્યા તે ડિબેન્ચર પર અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા થશે તમારી આમદન જોઈ લો બરાબર આ રીતની આમદન છે હજી તમને ઘણા બધા આમાં સમજાયું નહીં હોય તો આપણે ફરીથી એક વખત આને રિપીટ કરીએ બરાબર ફરીથી એક વખત જોઈ લઈએ આમદન પણ કાઢી નાખું છું બરાબર સમજ માટે મહત્વનું છે શહેર મૂડીમાં પણ આ રીતનો દાખલો આવી શકે પરંતુ અભ્યાસક્રમમાં એને બહાર આપવામાં આવ્યો છે અભ્યાસક્રમમાં એને શું કરવામાં આવ્યો છે બાદ આપવામાં આવ્યો છે એટલે અત્યારે પૂછાય નહીં સાહેબ ને પણ ડિવેન્ચરમાં પૂછાય તો આવડો જોઈએ હવે ફરીથી આપણે આવી જઈએ તે પહેલા આની એક વાત ફરીથી સમજીએ આપણને રકમમાં એવું કહેવામાં આવ્યું છે કે સેકન્ડ પેરેગ્રાફથી જુઓ બધા ડિવેન્ચર પર અરજીઓની રકમ મળી ગઈ પરંતુ 800 શેર ધારણ કરનાર નું નામ છે જોગિંદર રાઈટ જોગિંદર 800 શેર ધારણ કરનાર જોગિંદર મંજૂરી વખતે અંદર શું કીધું છે 800 શેર ધારણ કરનાર જોગિંદર મંજૂરી વખતે જ આખરી હપ્તાના નાણા અથવા તો પૂરેપૂરી રકમ ભરી દે છે આપ્યું છે અંદર મંજૂરી વખતે ડિબેન્ચરની બધી જ રકમ પૂરેપૂરી ભરી દે એટલે એને આ ભર્યા 30 તો ભરેલા જશે સમયસર જયારે 800 × 35 ભરવાના આવ્યા ત્યારે 35 ની જગ્યાએ કેટલા ભરી દીધા 70 નો મતલબ મંજૂરીના નાણા તો સમયસર ભર્યા પરંતુ આ પૈસા એને શું કર્યા એડવાન્સમાં ભર્યા તેને કહેવાય અગાઉથી મળેલ હપ્તો બરાબર અને ત્યારબાદ એવું કીધું છે બીજું કે 200 શેર ધારણ કરનાર હરજીતસિંહ એ હરજીતસિંહ ભાઈએ મંજૂરીની રકમ અને આ
આટલી અત્યારે રકમ ભરી નથી. બરાબર, તો આ રીતની આમનો આપણે હવે ગણતરીમાં લેવાની છે. તો શરૂઆત કરીએ આપણે પહેલા જે આમનો તો આપણને આવડતી જ છે, હવે વારો આવ્યો મંજૂરીનો. તો અત્યારે કંપનીની એવું કઈ જ ખબર નથી, જયારે કંપની આ આમનોન કરે છે અલગ અલગ તારીખે કરે. બરાબર, તો અત્યારની પરિસ્થિતિ કંપની મંજૂરીનો હપ્તો મંગાવે છે. તો કંપનીને એવું ખબર છે કે ભાઈ આ જોગિંદર અગાઉથી ભરવાનો છે કે ભાઈ હરજીતસિંહ નથી ભરવાનો, તેવું કઈ ખબર નથી. એટલે કંપની એનો હપ્તો જેમ મંગાવવાનો હોય એમ જ મંગાવે. તો હપ્તો મંગાવે એટલે 11% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, તે 11% ડિબેન્ચર ખાતે. કંપનીને એવું કોઈ જ ખબર નથી કે ભાઈ મળવાના બાકી હપ્તાના છે કે અગાઉથી મળેલ હપ્તાના છે, એવું કોઈ ખબર નથી. એટલે 25,000 × કેટલા, 25,000 પર એ 35 લે કે હપ્તો મંગાવે, એટલે આવશે 8,75,000. 8,75,000 આ હપ્તો કંપની મંગાવે. હવે જયારે કંપની પાસે પૈસા આવશે બેંકમાં, તો કંપનીને એવો અંદાજ છે કે ભાઈ અમારા 8,75,000 આવી જશે બધા, પરંતુ આવતા નથી. કારણ કે 25,000 પર 35 લેખે 8,75,000 મળવાના હતા, એમાંથી હરજીતસિંહ નામનો વ્યક્તિ જેને 200 ડિબેન્ચર છે એને 35 લેખે અત્યારે ભર્યા નથી. અત્યારે તો મંજૂરીનો હપ્તો છે, આખરી હપ્તાનો સવાલ નથી. અત્યારે આ જ જોવાનું, એને 200 ડિબેન્ચર પર 35 લેખે ભરતો નથી, એટલે 35×70 7,000 રૂપિયા એ ભરતો નથી. એટલે કંપનીએ ગણતરી કરી કે ભાઈ 8,75,000 માંથી 7,000 આવવાના નથી, એટલે કેટલા આવશે, 8,65,000 જ આવવા જોઈએ. પરંતુ બેંક ખાતે ઉધાર, બેંકમાં પૈસા વધારે આવ્યા. તો વધારે કેવી રીતે આવ્યા, તેમણે જોયું કે 800 ડિબેન્ચર પર આ મંજૂરીનો હપ્તો આ જોગિંદરે ભરેલો જ હતો સમયસર, આ તો 800×35, પરંતુ એ 35×70 ભરી દીધા. એનો મતલબ આ 35 રૂપિયાને એડવાન્સમાં ભર્યા, તો એ વધારાના આવ્યા. તો પ્લસ કરો 800×35, એટલે 800×35 કરશો તો 28,000 રૂપિયા કંપનીને પ્લસ મળ્યા, વધારાના એડવાન્સમાં મળ્યા. બરાબર, તો 8×68 એટલે 8,96,000 બેંકમાં આવ્યા હશે. આ હશે અગાઉથી મળેલ હપ્તા, આ મળવાના બાકી હતા. તો બેંક ખાતે ઉધાર 8,96,000. બરાબર, આ વધારાના મળી. હવે આપણે જનરલી મળવાનો બાકી હપ્તો હોય તો આપણે બેંકની સાથે શું કરતા, મળવાના બાકી હપ્તા ખાતે શું કરતા, ઉધાર. તો મળવાનો બાકી હપ્તો કેટલો છે, 7,000, તે મળવાનો બાકી આપણે એને શું કરી દેશું, ઉધાર કરી દેશું. એટલે તે 11%ના ડિબેન્ચર સાથે આ બેનો સરવાળો, સોરી કેટલા આવશે, 11%ના ડિબેન્ચર આપણા 8,75,000. હવે આ બેનો સરવાળો કરીને એમાંથી આ બાદ કરશો તો તફાવત આવશે 28,000. એ ઓટોમેટિકલી આપણો શું આવશે, અગાઉથી મળેલ હપ્તો, તે અગાઉથી મળેલ હપ્તા ખાતે આવી જશે. તો સમજાયું, આ રીતે તમારી ડિબેન્ચરની મંજૂરી અંગેની આમનો અગાઉથી મળેલ હપ્તા અને મળવાના બાકી હપ્તા બંનેની ભેગી થશે. હવે કંપની મંગાવે છે, ત્યાર પછી નેક્સ્ટ હપ્તો કેટલાનો છે, તો આખરી હપ્તો પ્રથમ અને આખરી હપ્તા ખાતે એવું લખ્યું છે, તો એની રકમ મંગાવે છે. તો કંપનીને અત્યારે એવું કઈ જ ખબર નથી કે ભાઈ હરજીતસિંહ પણ 35 લેખી બી નથી ભરવાનું, એટલે એ તો જેમ મંગાવે છે એમ જ મંગાવશે. તો 11%ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર, તે 11%ના ડિબેન્ચર ખાતે. હવે પરિસ્થિતિ શું થાય છે, તો ગુણાકાર કેટલો આવશે, આપણે ફટાફટ કરી દઈએ, 25,000×35 એટલે કેટલા આવશે, 8,75,000 આવશે. બરાબર, તો 25,000×35 8,75,000 આવશે. 8,75,000 બરાબર. ત્યારબાદ
कंपनी ने पैसा जयरे मळे त्यारे बैंक खाते उधार मळवा जोईए केटला 25,000 × 35 એટલે કેટલા મળવા જોઈએ 8,75,000 પરંતુ આપણને ખબર છે કે 800 શેર પર 35 એને શું કાપી દીધા છે અગાઉથી હપ્તા આપી દીધા એટલે એટલા ઓછા મળવાના એટલે 28,000 સીધા અંદર બાદ થઈ જશે અગાઉથી મળેલ હપ્તા કઈ રીતના તો અરજી જોગિંદરે 800 શેર પર આ 35 એડવાન્સમાં ભરી જાય એટલે હવે પાછા થોડી ભરવાનો છે એટલા અંદર ઓછા મળશે 8,75 માંથી 28,000 બાદ કરવાના એટલે 8,47,000 આવશે પ્લસ બીજું આ જે છે આ હરજીતસિંહ 200 શેર પર 35 ફી નથી ભરવાનો 200 × 35 એટલે 7,000 એ નહીં આવવાના એટલે ખરેખર મળવાના કેટલા બેંકમાં આપણને 8,40,000 આખરી હપ્તાના મળશે તો આખરી હપ્તાના 8,40,000 જે 7,000 છેલ્લે નથી મળ્યા એને શું કહેવાશે મળો 200 × 35 જે હરજીતસિંહે મળવાનો બાકી હપ્તો કહેવાશે અને બીજા જે 28,000 જે નહીં મળ્યા તે આપણને અગાઉથી મળે હપ્તા જે જમા થયેલું તે અગાઉથી મળે હપ્તા શું બતાવવાના ઉધાર તે બધું શું થશે 8,75,000 તમે તમને સરવાળો કરશો 8,40,000 વત્તા 7,000 વત્તા 28,000 એટલે થશે 8,75,000 જે આપણો હપ્તો હતો તે 11% ડિબેન્ચર આખરી હપ્તા ખાતે જમા થઈ જશે 8,75,000 આ રીતે તમારી આમનોન બધી થાય બરાબર તો આ એક અઘરો દાખલો કહી શકાય સેમિનારમાં આવતો અઘરો પડતો બધા વિદ્યાર્થીઓને તમને પણ થોડો અઘરો લાગશે બરાબર પરંતુ આપણે એક સ્વાધ્યાયના જેવો દાખલો છે એ જોઈશું એટલે તમારા માટે થોડીક સરળતા થઈ જશે તો સ્વાધ્યાયમાં દાખલો છે 7મો દાખલો છે બરાબર તો એ 7મો દાખલો આપણે જોઈએ તો આપણે આગળના દાખલા તરફ જઈશું દાખલાની રકમ પહેલા જોઈ લઈએ અંકલેશ્વરની ડાયનામિક લિમિટેડ બરાબર પાના નંબર 112 પર છે સ્વાધ્યાયમાં તો રકમ આપણે પહેલા વાંચીશું અંકલેશ્વરની ડાયનામિક લિમિટેડ 100 × 1/12% 30,000 ડિબેન્ચર બહાર પડી અંકલેશ્વરની ડાયનામિક લિમિટેડ એક મિનિટ હા વિડીયો ચાલુ છે કે નહીં જોઈ લેવો પડે બરાબર નહીં તો બધી મહેનત બેકાર છે તો અંકલેશ્વરની ડાયનામિક લિમિટેડ 100 × 1/12% 30,000 ડિબેન્ચર બહાર પાડ્યા જેના પર એને નીચે મુજબ નાણાં ભરવાના હતા અરજી વખતે 35 મંજૂરી વખતે 40 અને પ્રથમ આખરી હપ્તા વખતે 25 બધી જ અરજીઓ આવી ગઈ તો આપણે પહેલા એ વિગત લખી લઈએ તો ડિબેન્ચર છે કોંગ્રેસ પરની ડાયનામિક છે 100 × 1/12% 30,000 ડિબેન્ચર 12% ડિબેન્ચર છે હવે રકમમાં જોતા રહેજો 30,000 એની સંખ્યા છે બરાબર 100 નો 1 એવા છે બરાબર ભાવ છે 100 રૂપિયા નો નાણા નીચે મુજબ મંગાવ્યા અરજી મંજૂરી અને આખરી હપ્તા અરજી વખતે 35, 40, 25, 35, 40 ને 25, 30 ને 20, 50 ને 60, 100 થઈ જાય છે બરાબર હવે મહત્વનું છે તો બધા ડિબેન્ચરની અરજી મળી એટલે કે બહાર પાડેલા ડિબેન્ચર એ જ આપણી મળેલી અરજી એ જ આપણા મંજૂર ડિબેન્ચર બરાબર એટલે હું એ લખતો નથી 1,000 ડિબેન્ચર ધારણ કરનાર પલકે મંજૂરી વખતે ડિબેન્ચરની બધી રકમ ભરેલી તો હવે અહીં એવું કીધું છે કે 1,000 ડિબેન્ચર ધારણ કરનાર પલક એને આ મંજૂરી વખતે
तो रकम भरी, परंतु मंजूरी वक्त एक मिनट हाँ 1000 डिबेंचर धारण करना जो पलक से मंजूरी वक्त आ रकम एडवांस में भरी એટલે એને કહેવાય અગાઉથી મળેલ હપ્તા, એડવાન્સમાં ભરી અગાઉથી મળેલ હપ્તા. ત્યાર પછી એવું કીધું છે કે 400 ડિબેન્ચર ધારણ કરનાર આકાશે મંજૂરી અને હપ્તાની રકમ પૂરેપૂરી ચૂકવી શક્યો નહીં અને બાકીના બધા ડિબેન્ચરની રકમ પૂરેપૂરી મળી ગઈ બરાબર. આમનો લોકો તો આકાશ જે છે એના કેટલા ડિબેન્ચર છે? તો આકાશના ડિબેન્ચર છે 400 ડિબેન્ચર છે આકાશના. એને મંજૂરીની પણ નથી ભરી અને આખી હપ્તાની પણ રકમ ભરી નથી. આ રીતે આપણો દાખલો જે અગાઉનો હતો તેવો જ સેમ છે બરાબર. તમે જાતે પણ કરી શકો, પરંતુ એકવાર આ જોઈ લો દાખલો, પછી તમે એની ગણતરી જોઈ લો, પછી જોયા વગર કરશો તો સારું પડશે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીશું બરાબર. પહેલી આમનો આપણે અરજી વખતે લખશું, ત્યારબાદ મંજૂરી વખતે, ત્યારબાદ આખરી હપ્તા વખતે લખશું બરાબર. તો હવે આમનો આપણને આવડી જવી જોઈએ કે અરજી વખતે પહેલી આમનો ઊંઘમાંથી ઉઠાડે તો પણ આવડવું જોઈએ. શું? બેંક ખાતે ઉધાર તે 12% ડિબેન્ચર અરજી ખાતે બરાબર. તો આપણે આમનો લખીશું અરજી વખતે બેંક ખાતે ઉધાર ગુણાકાર આવશે 30,000 ડિબેન્ચર છે. ડિબેન્ચર ની અરજીના નાણા કેટલા મળે છે? 35. તો 35 × 30,000 એટલા આવશે 10,50,000. અરજી વખતે મળ્યા કેટલા? 10,50,000. બેંક ખાતે ઉધાર થી 12% એટલે કે ડિબેન્ચર પર 12% વ્યાજ આપે છે બરાબર. ડિબેન્ચર અરજી ખાતે 10,50,000. ત્યારબાદ બીજી આમનોંધ આપણી આવશે. આ જે જમા છે અરજી, તમે શું કરી દેવાની? ઉધાર. એમાં જો વધારાના ડિબેન્ચર હોય તો તે શું કરવાના? નામ મંજૂર કરીને બેંક ખાતે જમા કરી દેવાના. અહીંયા એવું કઈ નથી. તો આપણે જે જમા છે એ બેઠા ઉધાર કરીએ બરાબર. કીધું એ ભૂલી ગયું, એમાં ખબર પડી કે આ અરજી જે જમા તે આપણે ઉધાર કરી, આમાં જો વધારાના ડિબેન્ચર હોય તો તે બેંક ખાતે નામંજૂર કરવાના, બાકીના ડિબેન્ચર ખાતે લઈ જવા. તો અહીંયા કોઈ વધારાની અરજી નથી, એટલે બધા જ રકમ 12% ડિબેન્ચર ખાતે લઈ જઈશું. બધી જ રકમ 12% ડિબેન્ચર ખાતે 10,50,000 બરાબર. પરીક્ષામાં એમ જનરલી 8 માર્કનો દાખલો પૂછાય ત્યારે આનો અડધો માર્ક હોય બરાબર, આનો 1 માર્ક હોય બરાબર. તો તે પ્રમાણે આમનોન જેવી તેવા માર્ક્સ સરળ આમનોન હોય એકદમ, તો અડધો અડધો માર્ક્સ જ હોય છે, કેટલીક વખત નથી પણ હોતો બરાબર. તો એવું નહીં સમજતા કે આનો 1-1 માર્ક મળી જાય આંખમાંથી બરાબર. હવે આપણે જઈશું મંજૂરી વખતે. તો સૌથી મહત્વની આમનો અહીંયા જ આવે છે મંજૂરી વખતે. આ સાચી પડશે તો એના પછીની સાચી પડે. તો મંજૂરી વખતે કંપની મંજૂરીનો હપ્તો મંગાવે છે. અત્યારે કંપનીને એવું કંઈ જ નથી ખબર કે ભાઈ પલક એડવાન્સમાં 25 રૂપિયા મંજૂરી વખતે ભર્યાનું. આનું કાર્ય પૂરું થયું. હવે આપણે મંજૂરીને આમનો લખીએ છીએ તો બે નામ છે એમાં, એક આકાશના 400, પલકના 1000. આકાશ આ 40 લેખે નથી ભરતો ને પલક 40 તો ભરે, પણ સાથે સાથે એડવાન્સમાં 25 રૂપિયા પણ એડવાન્સમાં બદલે છે. તો કંપની આ હપ્તો મંગાવે છે 12% ડિબેન્ચર મંજૂરીનો. તો કંપનીને એવું કંઈ જ ખબર નથી કે એ લોકો પૈસા ભરવાના જ નથી કે આ એડવાન્સમાં ભરવાનું છે એવું ખબર નથી. એટલે એ જેમ ગણતરી થતી હોય તેમ જ કરશે. તો 30,000 × મંગાવશે 40, 4×12 એટલે 12,00,000 રૂપિયા કંપની મંગાવશે. સાના મંજૂરીના? 12% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર કે 12% ડિબેન્ચર ખાતે 12,00,000 રૂપિયા જમા થઈ જશે. કંપની આ નોંધ કરી દીધી. હવે જ્યારે પૈસા મળશે ત્યારે બેંક ખાતે ઉધાર કંપનીને એવું હશે કે ભાઈ 12 લાખ મંગાવી એટલે 12 લાખ ઉધાર થશે.
परंतु थतु एवू नथी। 12 लाख नी जग्याए केटला आवशे ते आपणे गणतरी करशुं। तो कंपनी ने एवो अंदाज छे के 30,000 गुणिया 40 એટલે કે 12 લાખ મળવા જોઈએ, પરંતુ હવે ખબર પડે છે કે 400 શેર પર આકાશ 40 રૂપિયા ભરતો નથી, આ ભરતો નથી, અત્યારે આપણે મંજૂરી નહીં દઈએ, આખરી હપ્તા જે મને લઈએ તો 400 શેર પર 40 નથી ભરતો, તો એટલા ન ભરે એટલા નથી બાદ કરવાના, 400 × 40 16,000 બાદ થશે ને, 400 × 40 16,000 બાદ થશે, કેટલા ઓછા મળશે, તો 16,000 12 લાખ માંથી 16,000 બાદ કરશું આપણે, એટલે આવશે 11,84,000 મળવા જોઈએ, પરંતુ કંપનીને પૈસા વધારે મળ્યા, તો વધારે કેવી રીતે મળ્યા, તો પલકે 1000 શેર પર આ તો સમયસર મળ્યા, પરંતુ 1000 શેર પર 25 એડવાન્સમાં મળ્યા, એની અંદર પ્લસ થઈ જશે, 1000 × 25 એટલે કે 25,000 એડવાન્સમાં મળી ગયા, એટલે 11,84,000 માં બીજા 25,000 વધારાના મળ્યા, એટલે આવશે 12,09,000, કેટલા આવશે 12,09,000, બેંક ખાતે ઉધાર 12,09,000 મળ્યા, બરોબર, જે 400 શેર પર 40 નથી મળ્યા એને કહેવાય મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, કેટલા આવશે 16,000, તે હવે 16 × 9 = 25 બરાબર ને, સોળ ને નવ પચીસ એટલે 12,04 ને 5 = 9 = 25 તે 12% ડિબેન્ચર, 12% ડિબેન્ચર મંજૂરી ખાતે કેટલા આવશે, તો કેટલા આવવા જોઈએ, માત્ર 12 લાખ જ આવવા જોઈએ, અને તે વધારાના મળ્યા છે, તો હવે 16 ને 9 = 25 પણ એ 12,25,000 થયા, અહીંયા કેટલા થયા 12 લાખ, તો જે 25,000 એડવાન્સ વધારે ના આવ્યા એને અગાઉથી મળેલ હપ્તા તરીકે ઓળખી શકાશે, 25,000 અહીંયા આવશે, બરાબર, થોડી ઘણી બોલવામાં કન્ફ્યુઝન થઈ ગઈ, તો આપણે ફરીથી આ ગણતરી એકવાર જોઈ લઈએ, આમદન જોઈ લઈએ એટલે ખ્યાલ આવે, તો હવે કંપનીએ મંજૂરીનો હપ્તો મંગાવ્યો, ત્યાંથી જોઈએ કંપનીએ 30,000 શેર પર 40 લેખે મંગાવ્યા, કંપનીને હમણાં કઈ જ ખબર નથી કે કોણ કેટલા ભરશે, કોણ એડવાન્સમાં ભરશે, કોણ નથી ભરવાનું, એ કંપનીએ એઝ ઇટ ઇઝ મંગાવ્યો, હવે જ્યારે કંપનીને પૈસા મળશે ત્યારે બેંક ખાતે ઉધાર કંપનીએ કરવા જોઈએ કેટલા, 12 લાખ, કેટલા શેર પર, તો 30,000 શેર પર 40 લેખે 12 લાખ કંપનીને મળવાનો અંદાજ છે, પરંતુ એ 12 લાખ મળતા નથી, કેમ, કારણ કે 400 શેર પર આકાશ 40 લેખે ભરતો નથી, એટલે કેટલા નથી ભરતો, 16,000 નહીં ભરે, એટલે 11,84,000 જ કંપનીને મળશે, બેંક ખાતે ઉધાર 11,84,000 જ આવવા જોઈએ, પરંતુ બેંકમાં પૈસા વધારે આવ્યા 11,84,000, તો કંપનીને ખબર પડી કે પલકે આ 40 તો ભરેલા, પણ 40 ની સાથે સાથે આ 25 પણ ભરી દીધા, એટલે કે 1,000 × 25 એક વધારે ના ભરી દીધા, તો અંદર એને પ્લસ કરશું આપણે, એટલે 25,000 વધારે ના મળ્યા, એટલે થશે 12,09,000 થશે, ગણતરી કરી લો, 12,09,000 બાર લાખ માંથી પેલા 16,000 બાદ થશે, એટલે 11,84,000, 12 લાખ માંથી 16,000 એટલે 11,84,000 વત્તા 25,000 મળશે વધારાના, એટલે 12,09,000 બેંક ખાતે ઉધાર 12,09,000, જે કંપનીને આ જે છે 400 શેર પર આકાશ 40 નથી પડતો એ મળવાના બાકી ડિબેન્ચરના હપ્તા ખાતે ઉધાર કરી દેવાના 16,000, તે કંપનીના ખરેખર ડિબેન્ચર કેટલા છે, 12% ડિબેન્ચર 12 લાખ જ છે, હવે અહીંયા 12 ને 12 9 + 16 12,25,000 અહીંયા તો 12 લાખ, તો વધારાના જે 25,000 આવ્યા એ શું કહેવાશે, અહીંયા અગાઉથી મળેલ
ચાર સાથે જમા થશે બરાબર તો આ રીતે તમારી મંજૂરીની આમદન પૂરી થાય હવે જોઈશું આખરી હપ્તાની આમદન તો આખરી હપ્તા વખતે કંપની હપ્તો મંગાવે છે ત્યારે કંપનીને એવું અજીબ નથી ખબર કે ભાઈ આકાશ આ ભરતો નથી બરાબર તો એ કંપની જેમ મંગાવે છે એમ જ મંગાવી લેશે તો 12% ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉતર કે 12% ના ડિબેન્ચર ખાતે ગુણાકાર આવશે 30,000 ગુણ્યા કેટલા આવશે 25 તો 25×75 750,000 આવશે બરાબર ને 25×30,000 7,50,000 હવે એના પૈસા મળશે ત્યારે બેંક ખાતે ઉધાર મળવા જોઈએ કેટલા 30,000×25 એટલે કેટલા 7,50,000 મળવા જોઈએ પરંતુ કંપનીને બેંક ખાતે એટલા મળતા નથી કારણ કે 400 શેર પર આ 25 આકાશ ભરતો નથી તે નથી પેલા વાત કરી નાખી 400×25 25×100 10,000 400×25 10,000 નથી મળતા એટલે કંપનીને મળવા જોઈએ કેટલા 7,40,000 જ મળશે પરંતુ હજી ઓછા મળે છે કારણ કે પલક 1,000 છે તો 25,000 એડવાન્સ મોકલેલા છે એ બી અહીંયા નથી મળવાના પાછા થોડી ભરવાની છે પલક તો 1,000 છે પર 25 નથી ભરી દીધા એડવાન્સ ને એ બી અહીંયાથી બાદ થઈ જશે એટલે 7,40,000 માંથી 25,000 એ બાદ કરવાના એટલે કંપનીને બેંક ખાતે ઉધાર મળવાના ખાલી કેટલા 7,15,000 7,15,000 જે 10,000 ઓછા મળ્યા તેને કહેવાશે મળવાના બાકી ડિબેન્ચરના હપ્તા સાથે ઉધાર અને જે આ 25,000 એડવાન્સમાં મળી ગયેલા એને જમા થયેલા તે અગાઉથી મળેલ હપ્તા અહીંયા શું કરી દેવાના ઉધાર કરવાના એટલે અહીંયા 25,000 ઉધાર થશે અને બધાયનો સરવાળો તે 12%ના ડિબેન્ચર ખાતે 7×15 × 10 7×25 × 35 × 40 જે મોટા દાખલાઓ છે એ અહીંયા પૂરા થાય છે હવે આપણે આગળ એના ટૂંકા દાખલાઓ જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે અત્યાર સુધી ડિબેન્ચરમાં જે બધા દાખલા જોઈએ મોટા દાખલા છે એ પરીક્ષામાં પૂછવાની શક્યતા ઓછી છે કારણ કે આપણને ડિબેન્ચરનું ગુણભાર છે જે પરીક્ષામાં એ ઓછો છે બરાબર એટલે એમાં નાના નાના દાખલા આપણને 4 માર્ક્સના 3 માર્ક્સના એવા પૂછાય તે હવે પછી આપણે મહત્વના દાખલા જોવાના છે ડિબેન્ચર પરત કરવાના અને 2 કે 3 જ રીત આવશે અને સીધી સિમ્પલ આમદન તમારે યાદ રાખવાની રહેશે તો એ તમે સારામાં બેઠા માર્ક્સ મેળવી શકશો તો હવે પછીના જે વિડીયો છે એમાં જે મહત્વના દાખલા છે આપણે જોઈશું આજના વિડીયો માટે બસ આટલું છે.